ભારત સરકાર દ્વારા 500 અને 1000 ની નોટો બંધ કર્યા બાદ લોકોના જનજીવન પર અસર જોવા મળી હતી અને સરકાર દ્વારા આશા રાખવામાં આવી હતી કે 50 દિવસ બાદ સ્થિતિ રાબિતા મુજબ થઈ જશે, પરંતુ સરકારની આશા ક્યાંક ઠગારી નીવડી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ તાલુકાના ત્રંબા ગામની રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ખાતેદારોની ભીડ જોવા મળી, તેમજ ખાતેદારો કલાકો સુધી ભૂખ્યા તરસ્યા તડકે શેકાયા હતા. આ અંગે બેંક મેનેજરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અહેવાલ કલ્પેશ જાદવ, કોટડા સાંગાણી. છ છ વાગ્યા લાવીને બેઠા છે અહીંયા આપણે, તો અમારો વારો આવતો નથી. વારો લે છે તો 6000 રૂપિયા પૂરા દેતા નથી, 2000 ને 3000 દે, તન તન ધક્કા ખવડાવશે તો એમને પાછા કાઢે છે. તો અમારે સમજવાનું હું, અમે શું કાયમિક ની માટે અહીં ખોટી થવા નવરાશય? અમને શું ભજુરી આપી દે છે કઈ, કે અમને કઈ દઈ દે છે? તો અમારે શું કરવાનું? અને રૂપિયા વાળા હોય એને બધાને આપી દે છે, અમને તો આપતા નથી. અમારે કાયમ ઉઠી નહીં બેહવાનું, અમારો ધંધો બંધ કરીને. આ કેટલા દિવસોથી અમે ધક્કા ખાઈશી, ત્રણ ત્રણ મહિનાથી આમ ધક્કા ખાઈશી, બબે મહિનાથી આ ધક્કા ખાઈશી, તો અમને પૈસા તો મળતા નથી. અમારે શું કરવાનું? પછી પૈસા તો મળતા નથી તો અમારે શું કરવાનું? આ ડિસ્ટ્રિક્ટ બેંક આવેલી છે, એ ડિસ્ટ્રિક્ટ બેંક ની અંદર છેલ્લા 50 દિવસથી આટલી ને આટલી લાઈનો ચાલુ જ છે. પૈસા આપવા માટે સવારમાં લોકો બધા 4 વાગ્યા ની અંદર બધા લાઈન થઈ જાય છે અને આઈને આઈને સુઈ જાય છે એવી પરિસ્થિતિ છે. અને દૂધ મંડળીના પૈસા પણ અહીંયા બેંકમાં નાખ્યા છે. કોઈ બૈરવ બૈરવ બધે આવ્યા છે, એને બિચારા ઘેટા બકરાને એને ખોર લેવા માટે પૈસા લેવા માટે અહીં ઊભા છે, તો એને વારો નથી આવતો કોઈનો. ટોકન આપે તો ટોકન ઉપર ખો ટોકન આપે તો હો ટોકનમાં કેને પૂરા થાય? 2000 3000 કેમ આપે છે પૈસા? આ ડિસ્ટ્રિક્ટ બેંકમાં પૈસા કંઈ આવતા નથી. અને છેલ્લા 50 દિવસ થયા, મોદી સાહેબ એમ કીધું હતું કે 50 દિવસમાં બધું સારું થઈ જાય. 50 દિવસમાં તો મને પણ ત્રંબા ગામમાં સરપંચ માંથી પણ કાઢી નાખો. મેં એટલા કામ કર્યા હતા ત્રંબા ગામની અંદર, તો બધા આપ મારી તરફ હતા, પણ જોયું કે આ ભાજપના માણસો હે એમ કરીને પણ મને મત ન આપ્યા અને કોંગ્રેસ વાળાને મત આપીને એને જીતાયા. કારણ એટલું જ હતું ખાલી કે આ બેંકની અંદર આટલા હેરાન લોકો થયા એને કોઈ જવાબ આપી શકે એમ નહોતું. અમે પણ રજૂઆત કરતા તો બેંક વાળા એમ કહેતા કે અમારે તો અહીંયા કે આટલા જ પૈસા આવે છે, અમે કેને આપી? બરાબર, ઘણા દિવસો થી આ નોટબંધી ના હિસાબે પૈસા ની બહુ જ મુશ્કેલ છે. આરબીઆઈ માંથી પૈસા આવતા નથી. અહીંયા રોજ 200 થી 300 કે 400 માણસો ની લાઈન છે. આજે પણ 400 માણસો ની લાઈન છે. તોફાન થવાની શક્યતા હોય છે. તમે આજે પૈસા આવ્યા છે, 10-10 હજાર રૂપિયા લોકોને આજે આપવા માટે વ્યવસ્થા કરીએ છીએ. કાયમી ધોરણે ખેડૂતો ના એટલા બધા પૈસા છે, ખેડૂતો 5 વાગ્યાના આજે લાઈન માં ઉભા છે. હજી અમે ટોકન આપ્યા નથી, માથા ઘૂડે છે. પોલીસ આવવા માટે પોલીસ કંટ્રોલ રૂમ માં ફોન કર્યો છે. પોલીસ આવે પછી અમે ટોકન વિતરણ કરશું. ચેક થી વેચાણ થાય છે, લાખો રૂપિયા રોજ ના ચેક થી અમે જમા કરીએ છીએ, પણ એને પેમેન્ટ અમે મળતું નથી. કારણ ઉપર આરબીઆઈ માંથી પૈસા અમારે હેડ ઓફિસ ને આપતા, એટલે હેડ ઓફિસ અમને તો હેડ ઓફિસ માંથી આરબીઆઈ માંથી પૈસા આવે તો અમે લોકોને વિતરણ. આરબીઆઈ માંથી જ હેડ ઓફિસ ને પૂરતા પૈસા મળતા નથી. દૂધ મંડળી માં એમાં આરબીઆઈ માંથી ને જ આવે, ડેરી મારફત એમાં 20%, ક્યારેક 25%, ક્યારેક 30% પૈસા આવે છે. એટલે એ પ્રમાણે અમે દૂધ મંડળીઓને પેમેન્ટ કરીએ. બેંક નહીં, ઓલામાંથી પૈસા આવે છે આરબીઆઈ માંથી, એ અમે ખેડૂતોને વિતરણ કરી.